विद्यार्थी मित्रों, धोरण 9 गणित एमां हूँ सरोजबेन आप सौनुं स्वागत करूँ छूँ। हवे आपणे आ चेप्टरना 1 થી 3 भाग जोया अने एमां आपणे आलेख आधारित दाखला गणिया। हवे आजे आपणे भाग 4 માં पण आलेख आधारित दाखला गणवाना छे, तो आपणे आजे आलेख आधारित दाखला गणीशुं। चालो विद्यार्थी मित्रों, हवे आपणे अहीं एक दाखलो जोईए। तो ए उदाहरण आम तो विशिष्ट दाखलो छे, एमांथी मैं आ दाखलो लीधेलो छे। हवे आपणे सौथी पहला तो एमां एक आलेख आपणने आपेलो छे अने नीचे प्रश्न पूछा छे। तो पहेलो प्रश्न एम कीधो छे कि बिंदुओं बी अने सी ना याम लखो। तो आपणे बिंदुओं बी अने सी, तो सौथी पहला तो आपणे बिंदु बी शोधवुं पड़े। तो चालो आपणे बिंदु बी शोधी लईए। तो मने अहींया बिंदु बी मळी गयुं छे। पहेला बीना याम आपणे नक्की करी लईए। तो बीना याम नक्की करवा माटे थईने आपणे एक तो पहेला सौथी पहेला एक्स अक्ष पर लंबपात दोरीए। तो आ एक्स अक्ष परनो लंबपात जे -5 पासे टच थाय छे। हवे आपणे वाय एक्स ऊपर दोरीए, तो वाय एक्स नो जे लंबपात छे एनुं मूल्य आपणने 2 पासे अहींया टच थाय छे। तो बीना याम थशे -5 2। હવે એવી જ રીતે આપણે સી ના યામ નક્કી કરવાના છે। તો આપણે બિંદુ સી છે એ શોધી લઈએ। તો આલેખને થોડો મોટો કરી દઈએ એટલે આપણને સમજવામાં સરળતા રહે। હવે આપણે સૌથી પહેલા સી બિંદુ છે એ આપણને મળી ગયું છે। તો આ છે આપણો બિંદુ સી। સી ના યામ નક્કી કરવા માટે આપણે સૌથી પહેલા તો એમાંથી 2 લંબપાત દોરવાના છે। પણ પહેલો લંબપાત છે એ આપણે એક્સ અક્ષ પર લેવાનો છે અને ત્યાર પછી બીજો લંબપાત છે એ આપણે વાય અક્ષ ઉપર દોરશું। તો એક્સ પાસે આપણે જોઈએ તો એનું મૂલ્ય મળે છે આપણને 5, જો +5 છે બરાબર। એટલે સી નો એક્સ યામ પહેલો યામ થશે 5। હવે આપણે બીજો લંબપાત દોરીએ વાય અક્ષ ઉપર, તો વાય અક્ષ ઉપર આ જે છે એનું મૂલ્ય મળે છે આપણને -5। તો સી ના યામ થશે 5 -5। તો આ થઈ ગયું પહેલો પ્રશ્ન એનો જવાબ। જો જવાબ આપણે જોઈ લઈએ તો અહીંયા આપણને લખેલું છે જવાબમાં, આ નીચે છે એનો જવાબ છે। જો આપણને આપેલું છે કે બિંદુ બીના અને સીના યામ હું લાઈન કરું છું, એ પહેલા પ્રશ્નનો જવાબ છે અને કેવી રીતે આવ્યો એ હવે આપણે જોઈ લીધું એટલે આવડી ગયું છે। ચાલો તો હવે આપણે એના પછીનો બીજો પ્રશ્ન છે એ જોઈએ। બીજા પ્રશ્નમાં એમ કીધું છે હું ગ્રીન કલરની લાઈન દોરું છું, એમાં એમ કીધું છે કે 2 - 4 દ્વારા દર્શાવાતા બિંદુનું બિંદુ છે એનું આપણે નામ લખવાનું છે। તો સૌથી પહેલા તો આપણે આકૃતિમાં વયા જઈએ, કારણ કે આકૃતિ આપણને રકમમાં આપેલી છે બરાબર। આકૃતિ જોઈને આપણે જવાબ દેવાના છે। તો પહેલા તો એક્સ અક્ષ પર આપણે 2 શોધવાના છે અને વાય અક્ષ પર આપણે -4 શોધવાના છે। એટલે સૌથી પહેલા આપણે એટલું કામ કરવાનું છે એક્સ ની લાઈનમાં 2। તો આપણે અહીંયા 2 મળે છે આ જગ્યાએ આપણે મળી ગયા। હવે વાય ની લાઈન પર આપણે -4, તો ઉપર 4 છે એ પ્લસ છે, આ નીચેની 4 જે છે એ માઇનસ છે। હવે આપણે બંનેને આપણે લંબ દોરવાના છે અને જ્યાં ટચ થાય એ બિંદુ છે એ આપણું બિંદુ થશે। તો જોઈ શકો છો મેં લીલા કલરની 2 લાઈન દોરી છે, ગ્રીન કલરની એ બિંદુ જીમાં મળે છે। એટલે આપણને 2 અને -4 દ્વારા દર્શાવાતું બિંદુ છે એ આપણું જી થશે। તો આ થઈ ગયો આપણો બીજા પ્રશ્નનો જવાબ। ચાલો તો હવે આપણે ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન લઈએ। તો ત્રીજા પ્રશ્નમાં આપણે શું કહે છે એ જરાક જોઈ લઈએ। ત્રીજો પ્રશ્ન આપણો આ રહ્યો, અહીંયા એમ કીધું છે કે બિંદુ એમનો વાય યામ લખો। તો આપણે બિંદુ એમનો વાય યામ લખવો છે એટલે આલેખમાં જોઈએ, પહેલાં તો બિંદુ એમ શોધવું પડશે। ચાલો તો પહેલા બિંદુ એમ શોધીએ, તો કે બેન મને મળી ગયું છે આ આપણું બિંદુ એમ છે અહીંયા। તો હવે બિંદુ એમનો માત્ર એક જ યામ પૂછ્યો છે અને એ પૂછ્યો છે વાય। તો બિંદુ છે એ તમે જોઈ શકો છો કે આ જે ગ્રીન કલરની હું લાઈન દોરું છું એક્સ અક્ષ છે, આ એક્સ અક્ષ પર આવેલું બિંદુ છે। તો આપણે અહીંયા દોરીએ, આપણે અહીંયા જો તમે જોઈ શકો છો કે એક્સની જે તમારી લાઈન છે એમાં તમે અહીંયા જુઓ, હવે તમને ગ્રીન કલરની એક લાઈન દેખાશે એ આપણો એક્સ અક્ષ છે, એક્ઝેક્ટ એક્સ અક્ષ પર આવેલું બિંદુ એમ છે, વાય અક્ષ ઉપર નથી।
माटे एनी किंमत जो माइनस त्रण छे तो बिंदु एम नो एक्स याम माइनस त्रण थाय अने वाई याम छे ई शून्य थाय। हवे आपणे एक्स याम तो पूछ्यो नथी एटले आपणे मात्र वाई याम कहेवानो छे तो वाई याम नुं मूल्य थशे जीरो। એટલે આ થઈ ગયો આપણો પ્રશ્ન ત્રણ નો જવાબ કે વાયમ શૂન્ય થશે। ચાલો હવે આપણે ત્યાર પછી એના પછીનો ચોથો પ્રશ્ન છે એ જોઈએ। તો ચોથા પ્રશ્નમાં આપણને એમ કીધું છે કે બિંદુ L નો એક્સ યામ શોધો। આ મેં ગ્રીન કલરની લાઈન દોરી છે એમાં એ આપણે હવે દાખલો ગણવા જાય છે। તો સૌથી પહેલા તો આપણે આકૃતિની અંદર બિંદુ L શોધી લઈએ। તો આપણે બિંદુ L અહીંયા જુઓ તમે આકૃતિમાં તમને ક્યાં બતાય છે બિંદુ L। ચાલો બધા તમે પણ શોધવાની મારી સાથોસાથ કોશિશ કરજો। તો તમને જો આ જગ્યાએ બિંદુ L બતાય છે, મેં ગ્રીન કલરનું રાઉન્ડ કર્યું છે। હવે આપણને એનો એક્સ યામ પૂછ્યો છે તો તમે જોઈ શકો છો કે આ જે બિંદુ છે એ તો વાય એક્સ પર આવેલું બિંદુ છે। તો વાય એક્સ ઉપર જે બિંદુ હોય એનો એક્સ યામ હંમેશા શૂન્ય થાય। ચાલો તો આ થઈ ગયો આપણો ચોથા પ્રશ્નનો જવાબ। હવે આપણે પાંચમો પ્રશ્ન છે એ જોવા જવાનો છે। તો પાંચમો પ્રશ્ન છે એમાં આપણને એક સાથે ઘણું બધું પૂછી લીધું છે, ચાલો શું પૂછ્યું છે જોઈ લઈ। તો આપણને પાંચમા પ્રશ્નમાં ઘણા બધા બિંદુઓ આપી દીધા છે અને કીધું છે કે આ બધા બિંદુના યામ શોધો। ચાલો તો એમાં બી બિંદુ, સી બિંદુ, ઈ, જી, એલ, એમ આ બધા જ બિંદુના એક્સ અને વાય એમ બંને શોધવાના છે તો એકદમ સહેલું છે। ચાલો આપણે એના માટે થઈને પહેલાં આકૃતિમાં જવું પડશે। તો આકૃતિમાં આપણે જઈ હવે આપણે શું કરવાનું છે જરા જોઈએ। તો સૌથી પહેલાં તો આપણે બિંદુ ક્યુ કીધું છે તો કે બી કીધું છે એટલે આપણે બી બિંદુ શોધવું પડે। તો આપણને અહીંયા બી બિંદુ મળી ગયું છે। હવે બીના યામ આપણે જો પહેલો પ્રશ્ન હતો ને એમાં બી અને સી બંનેના યામ પૂછેલા જ છે એટલે આપણે ત્યારે આપણે જવાબ કીધો જ છે પણ અત્યારે થોડુંક સ્પીડથી કહી દઉં છું। તો અહીંયા આપણે મૂલ્ય મળે છે માઇનસ પાંચ અને અહીંયા મળે છે બે એટલે બીના યામ થશે માઇનસ પાંચ અને બે। એવી જ રીતે આપણે પહેલા પ્રશ્નમાં સીના યામ પણ શોધેલા। ચાલો સીના યામ આપણને શું મળેલા હતા એ તમને યાદ હશે જ, આ આપણું સી બિંદુ છે એક્સ અક્ષ ઉપર પાંચ અને વાય અક્ષ ઉપર માઇનસ પાંચ, કેવી રીતે એ મેં તમને ત્યારે સમજાવેલું છે। ચાલો તો હવે ત્યાર પછીનું બિંદુ આપણે કયું પૂછ્યું છે તો કે આપણને ત્યાર પછી ઈ પૂછ્યું છે તો ઈ બિંદુ આપણે શોધવાનું થાય। ચાલો તો ઈ બિંદુ આમાં તમને ક્યાં દેખાય છે તો આ જો હું અહીંયા સર્કલ બનાવું છું રેડ કલરનું એમાં મને ઈ બિંદુ દેખાય છે। હવે સૌથી પહેલાં આપણે લંબપાત એક્સ અક્ષ ઉપર દોરવાનો થાય તો અહીંયા આપણને એક્સ અક્ષ પર મૂલ્ય મળે છે માઇનસ ત્રણ, ત્યાર પછી આપણે વાય અક્ષ ઉપર લંબપાત દોરીએ તો એનું મૂલ્ય મળે છે મને માઇનસ પાંચ, આમ ઈના યામ થશે માઇનસ ત્રણ માઇનસ પાંચ। ચાલો હવે ત્યાર પછી આપણું બિંદુ હતું જી, તો સૌથી પહેલા આપણે જી બિંદુ શોધી લઈ તો કે હા બેન મને મળી ગયું છે અહીંયા આ લેખમાં આપણે ચોથા ચરણમાં બિંદુ જી દેખાય છે। ચાલો તો હવે સૌથી પહેલા શું કરશું તો કે એમાંથી બે લંબપાદ આપણે દોરવાના હોય એમાં પહેલો યામ ચાલો ક્યાં દોરશું તમે જ કયો જોઈ તો કે બેન એક્સ અક્ષ ઉપર પહેલા ટચ કરાવો, ચાલો આ કરાવ્યું। હવે તો અહીંયા એક્સ અક્ષ ઉપર શું કિંમત મળી તો કે બે મળ્યા, ચાલો હવે શું કરવાનું થાય તો હવે આપણે કઈ નથી કરવાનું ખાલી વાય અક્ષ ઉપર રામ લીટી દોરવાની છે તો અહીંયા લંબ દોર્યો તો આપણે એનો લંબપાત શું મળ્યો તો કે માઇનસ ચાર મળ્યા। તો હવે તમે જ કયો જોયું જીના યામ શું કહેવાશે તો કે બેન પહેલા એક્સ વાળું લ્યો પછી વાય એક્સ વાળું લ્યો એટલે કે એની કિંમત થશે બે માઇનસ ચાર। ચાલો સરસ, હું હવે આવડી ગયું ને તો હવે એની જેમ જ આપણે એના પછીનું બિંદુ કરવાનું છે। તો હવે આપણે એના પછીનું બિંદુ જરાક જોઈ લઈએ તો એના પછીનું બિંદુ છે એલ। તો ચાલો આપણે આલેખમાં સૌથી આપણે પ્રથમ કામ એ કરવાનું કે એલને શોધો તો કે આ રહ્યું મને અહીંયા એલ મળી ગયું છે। હવે એલ છે એ તમે જોઈ લ્યો આ વાય અક્ષ આપણો દોરેલો છે એની ઉપરનું બિંદુ છે તો વાય અક્ષ ઉપરનું બિંદુ છે આ ગ્રીન કલરની મેં લાઈન દોરી છે સરખી આપણે દોરીએ તો આ જે ગ્રીન કલરની લાઈન દોરી છે એ છે આપણો વાય અક્ષ તો વાય અક્ષ ઉપર બિંદુ છે અને એમાંય એલનું જે મૂલ્ય છે એ ત્રણ મળે છે આ ત્રણ છે એલનું મૂલ્ય છે એટલે આપણું એલના યામ થશે જીરો ત્રણ કારણ કે વાય અક્ષ ઉપર છે એટલે પહેલો યામ એક્સ યામ એનો જીરો લેવાનો થાય અને પછી એની કિંમત છે ત્રણ એટલે ત્રણ તો આપણને એલના યામ પણ મળી ગયા। ચાલો હવે આપણે શું કરવાનું છે તો કે હવે આપણે એના પછીનું છે એમ બિંદુ એમના યામ શોધવાના છે
तो पहला तो आपणे एम बिंदु शोधवु पड़े, तो के चलो शोधी लीधु, राउंड कर दऊं छु, तमने पण देखाशे आ बिंदु एम छे। जुओ एक्स अक्ष ऊपर आवेलु बिंदु छे। हवे एक्स अक्ष ऊपर आवेलु बिंदु छे एटले आपणे एटली तो खबर पड़ी ज जाय के एनो वाई आम शून्य थाय, अने एक्स ऊपर एनु शुं मूल्य मळे छे, तो के एनु मूल्य मळे छे आपणे -3। तो पहेलो याम -3 અને બીજો યામ થશે શૂન્ય। આમ દરેકે દરેક બિંદુના યામ આપણે હવે નક્કી કરી લીધા છે। હવે આપણે જરાક જોઈએ તો હું જેટલા જેટલા જવાબ હું તમને જે કંઈ લખેલી અને સમજાવેલું ને જે કંઈ કીધું એ અહીંયા જવાબ સ્વરૂપે નીચે લખેલું છે। આ દરેક બિંદુના યામ છે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આપણને કોષ્ટક સ્વરૂપે આપેલા છે। તમે કોષ્ટક સ્વરૂપે લખો તો પણ ચાલે, અને કોષ્ટક સ્વરૂપે ન લખો અને ખાલી એમ લખો કે બિંદુ બી ના યામ કૌંસમાં લખી નાખો, સી ના યામ પણ કૌંસમાં, દરેકે દરેક બિંદુના યામ કૌંસમાં લખી નાખશો તો પણ ચાલશે, કોષ્ટક સ્વરૂપે લખો તો પણ ચાલશે। તમને બેમાંથી જે સહેલું લાગે એ સ્વરૂપે તમારે લખવાની છૂટ છે। ચાલો તો હવે આપણે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ। તો હવે ત્યાર પછીનો પ્રશ્ન શું છે? તો ત્યાર પછીનો પ્રશ્નમાં આપણને એમ કીધું છે કે આ છઠ્ઠો પ્રશ્ન આપણે આવી ગયા, બી અને ડી એ બે બિંદુના યામ આપ્યા છે, તો આપણને અહીંયા ગ્રીન કલરની લાઈન દોરું છું, આ બીડીની લંબાઈ શોધો। જુઓ આ પૂછ્યું છે, બીડી રેખાખંડ ઉપર દોરેલો છે, તો આપણે પહેલા તો બીડી રેખાખંડ જોવાનો છે અને પછી એને માપવાનો છે। તો હવે આપણે જોઈએ અહીંયા બી થી ડી, ચાલો હવે પહેલા તો આપણે બીડી દોરી લઈએ। હું એકદમ અહીંયા તમને ઘાટો કરીને દોરી દઉં છું, આ છે આપણું બી થી ડીનું માપ, એકદમ ઘાટું કરી દીધું, બરાબર બધાને બીડી દેખાય છે, તો કે હા હવે દેખાય છે। હવે આપણે એનું માપ એટલે કે ખાના ગણી લ્યો, તો તમે આટલા ખાના ગણશો, અહીંયાથી જો આ ખાના ગણો તમે તો તમને 6 સુધી, ડી માંથી જે લંબપાત દોરેલો છે આ લંબપાત, ત્યાં સુધીનું ખાનું આપણે લેવાનું થાય, તો અહીંયા તમને 6 સુધીનું માપ મળે છે। એટલે એ આ મેં જે ગ્રીન કલરના કટકા કરી દીધા એ બે વચ્ચેનું અંતર 6 એકમ થયું, બરોબર છે? ચાલો હવે આપણે આની વિરુદ્ધ બાજુએ જઈએ, બ્લુ કલરનું કરું છું। તો હવે આપણે અહીંયાથી આ સાઈડનું અંતર તમારે ખાના ગણવાના છે, બે બ્લુ કલર વચ્ચે કેટલા ખાના, તો કે -5 છે, પણ જો અંતર કોઈ દિવસ ઋણ ન હોય એટલે આપણે 5 જ ગણવા। હવે તો કે આ બાજુ 6, આ બાજુ 5, બંનેનો સરવાળો કરો તો 6 ને 5 11। જો કેવી રીતે 11 આવ્યું એ સમજાણું, આપણે ઉગમ બિંદુથી આ જે એક્સ અક્ષ પર ડીનો લંબપાત છે એનું મૂલ્ય અને ઉગમ બિંદુથી બિંદુ બીનો લંબપાત છે એનું મૂલ્ય, બંનેનું મૂલ્ય લઈ અને બંનેનો સરવાળો કરવાનો છે, ભલે અંક ઋણ રહ્યા પણ આપણે ઋણ અંક લેવાના નથી, તો આ રીતે એનું મૂલ્ય થશે 11। ચાલો એ પણ તમને હવે સમજાઈ ગયું હશે। ચાલો તો હવે આપણે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ। જો પેલા જવાબ જોઈ લેજો, અહીંયા લખેલું છે જવાબ, હમણાં મેં તમને સમજાવ્યું કે એનું મૂલ્ય 11, કેવી રીતે 11 એ પણ તમને સમજાવ્યું। ચાલો તો હવે એના પછીનો પ્રશ્ન છે, એમાં આપણને શું કીધું છે? તો એમાં આપણને એમ કીધું છે કે આપણો જે રેખાખંડ એમ ઈ અને રેખાખંડ એચ એન એ જ્યાં છેદે છે તે બિંદુનું નામ લખો। ચાલો તો બિંદુનું નામ અને યામ બે આપણને પૂછેલું છે। ચાલો તો હવે આપણે જોઈ લઈએ આકૃતિમાં, તો સૌથી પહેલા તો યાદ રાખવાનું છે કે ક્યાં બે રેખાખંડ છે, તો કે એમ ઈ, એટલે પહેલા આપણે એમ ઈ રેખાખંડ દોરી લઈ, તો આપણે અહીંયા દોરી છીએ એમ ઈ, પહેલા એમ શોધીએ પછી આપણે શોધી લેશું ઈ, તો મને મળી ગયું છે, હું અહીંયા રેડ કલરથી દોરું છું, આપણો રેડ કલર છે અહીંયાથી દોરવાનું, આ આપણને મળ્યું એમ ઈ, આ શું મળ્યું આપણે જાડી કરી દઉં છું એકદમ, આ મળ્યું આપણને એમ ઈ। હવે બીજું આપણને શું કીધું છે? તો કે એચ એન, હવે એચ શોધવાનો છે અને એન શોધવાનો છે, તો કે બેન ઈ પણ અમને મળી ગયો, બરાબર, એને આપણે પાતળો રાખી, તો બંને ક્યાં છેદે છે? તો કે આપણે દેખાય જ છે કે બંને આપણને કે બિંદુમાં છેદે છે, તો છેદબિંદુ છે એ કે થશે? હવે કેના યામ આપણે નક્કી કરવા હોય તો હું બ્લુ કલરથી દોરાવું છું, કે માંથી એક લંબપાદ આપણે એક્સ અક્ષ ઉપર દોરશી અને એક લંબપાદ આપણે વાય અક્ષ ઉપર દોરશી, તો અહીંયા આપણને એક્સ અક્ષ ઉપર ટચ થાય છે એનું મૂલ્ય છે -3 અને વાય અક્ષ ઉપર ટચ થાય છે એનું મૂલ્ય પણ છે -3, તો કે બિંદુના યામ શું થાય? તો કે બિંદુના યામ થશે -3 -3, બરોબર, આ થઈ ગયા આપણા કે બિંદુના યામ। ચાલો તો આ કે બિંદુના યામ કેવી રીતે આવ્યા એ પણ તમને હવે સમજાઈ ગયું હશે, હવે તમે જોયું ને કે દાખલો એકદમ સરળ છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 3ના તમામ મોટા દાખલા ગણી લીધા છે, આલેખ પણ આપણે દોરી લીધા છે, હવે આપણને પરીક્ષામાં પૂછી શકાય
एवा एक एक मार्कना प्रश्नों छे एनी उपर थोड़ू ध्यान आपीए तो एक एक मार्कना प्रश्नों ए पण खूबज आईएमपी प्रश्नों छे अने पूछाई पण छे। तो आपणे पहेलो प्रश्न एम कहे छे के बिंदु बे तृतीयांश अने माइनस बे तृतीयांश क्या चरण में छे। तो हूँ अहीं सर्कल बनावु छू। आपणे एम कीधुं छे के बे तृतीयांश एटले आ आपणुं जे बिंदु छे ए पेलू मैं रेड कलर नु राउंड दोरेलू छे एमां तमने जुओ कई निशानी तमने देखाती नथी एटले आपणे अहींया प्लस समझवानी छे। त्यार पछी तमने हुं ग्रीन कलर नु जे राउंड दोरू छू एनी अंदर तमे जुओ तमने निशानी देखाशे माइनस। तो बीजी जे निशानी छे ई प्लस अने माइनस। तो तमे पेली निशानी एक्स एक्स बतावे बीजी निशानी छे ई वाई एक्स बतावे। तो હવે પ્લસ અને માઇનસ હોય એવું કયું ચરણ થાય? તો આપણે ચરણની નિશાની તો આવડે જ છે તો ચોથા ચરણની નિશાની છે ઈ પ્લસ એક્સ એક્સ પ્લસ ને વાય એક્સ માઇનસ થાય માટે જવાબ આવશે આપણો ચોથું ચરણ। હવે જુઓ આપણે ત્યાર પછીનો પ્રશ્ન લઈએ તો ત્યાર પછીના પ્રશ્નમાં આપણને એમ કીધું છે હું અન્ડરલાઈન કરું છું કે વર્ગમૂળ બે અને માઇનસ ત્રણ આ કયા ચરણમાં છે। તો વર્ગમૂળ બે ભલે રહ્યું પણ એની નિશાની કાંઈ નથી એટલે આપણે પ્લસ એની નિશાની થાય અને ત્યાર પછી ત્રણની આગળ તમે જુઓ અહીંયા હું સર્કલ કરું છું તો ત્રણની આગળ જે નિશાની છે એ માઇનસ છે। હવે પ્લસ હોય પેલો એક્સ એમ અને વાય એમ ઋણ હોય માઇનસ હોય એવું કયું ચરણ? તો કે એમાં પણ ચોથું જ ચરણ આવશે એટલે જવાબ થશે ચોથું ચરણ। હવે ત્યાર પછી આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ તો ઉગમ બિંદુના યામ ક્યાં છે? હવે ઉગમ બિંદુ એટલે શું? તો આપણે જે આલેખ દોરેલો એમાં બંને અક્ષ જ્યાં છેદતા હતા આ બંને અક્ષનું છેદ બિંદુ એને કહેવાય ઉગમ બિંદુ। જે આ છેદ બિંદુ આ ગ્રીન કલરથી મેં દોરેલું છે ત્યાં હોય અને એના યામ આપણને બધાને ખ્યાલ છે કે ઝીરો ઝીરો થાય। ચાલો હવે આપણે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો એમાં એમ કીધું છે કે કોટી એટલે શું અને ભૂજ એટલે શું? તો આપણે એક એવું ઉદાહરણ ટેક્સ્ટબુકનું ગણી ગયા મારા આના પહેલાના ભાગના વિડીયોમાં આવે છે એવું કે કોટી એટલે એ બીજું કાંઈ નથી પણ કોટી એટલે બિંદુ આથી જે બિંદુ આપ્યું એનાથી વાય એક્સ સુધીના યોગ્ય દિશાના અંતરને એક્સ યામ અથવા કોટી કહે છે। એટલે કે આપણે જે અહીંયા બિંદુ લઈએ ચરણમાં તો આપણો જે આ અંતર છે હું એક બિંદુ અહીંયા લઉં છું રેડ કલરથી બિંદુ દોરું છું તો આ જે અંતર છે અહીંયા એક્સ કહેવાય એને અંતરને એને કહેવાય કોટી। આપણે આ જે મેં રેડ કલરનો એક્સ લખ્યો છે એ થશે કોટી અને બિંદુ હવે ભુજ કેને કહેવું? તો કે બિંદુથી એક્સ અક્ષ સુધીના યોગ્ય અંતરને તેનો વાયમ અથવા ભુજ કહે છે। એટલે કે આ બિંદુથી તમે આ જે લંબ અંતર દોરો છો ઈ બિંદુને એનું ભુજ કહેવાય બરોબર। તો કોટી એટલે શું? તો કે કોટી એટલે આપણું આ અંતર અને ભુજ એટલે આપણું આ અંતર। ચાલો બંને સમજાઈ ગયું તો આપણે એની પણ હવે શીખી ગયા હવે એના પછી જોઈએ તો આપણે એના પછીનો પ્રશ્ન એમ કહે છે કે ઝીરો ત્રણ બિંદુ આલેખમાં ક્યાં આવેલું છે? હવે જુઓ એનો પહેલો યામ છે એ તમે અહીંયા જોઈ શકો છો કે ઝીરો છે એટલે પહેલો યામ ઝીરો છે અને બીજો યામ ત્રણ છે। તો જેનો પહેલો યામ ઝીરો હોય એ તમને બધાને ખ્યાલ છે કે વાયની લાઈન ઉપર મીન્સ કે વાય અક્ષ ઉપર હોય। વાય અક્ષ ઉપર ક્યાં હશે? તો કે ઉપર પ્લસ ત્રણ છે એટલે આ બાજુ અહીંયા આટલે હોવું જોઈએ। ટૂંકમાં એક્સ પહેલો યામ ઝીરો એટલે વાય અક્ષ ઉપર જવાબ આપી દેવાનો પણ જો બીજા નંબર ઉપર ઝીરો હોય તો જવાબમાં શું આવે? તો કે એક્સ અક્ષ આવે। એટલે યાદ રાખવાનું ખાલી નંબર યાદ રાખવાના છે પહેલા નંબર ઉપર ઝીરો તો વાય બીજા નંબર ઉપર ઝીરો તો એક્સ બીજું કાંઈ આપણે એમાં કરવાનું નથી। ચાલો તો આ પણ તમને હવે સમજાઈ ગયો હશે હવે આપણે એના પછીનો પ્રશ્ન જોઈએ। હવે આપણે ખરા ખોટા જોઈએ તો ખરા ખોટામાં આપણે વિધાન ખોટું કેમ છે એનું કારણ આપણે જાણવાનું હોય જો આપણને કારણ સમજાઈ જાય તો પછી ખરા ખોટામાં રકમ આપણને ગમે એટલી બદલાવીને પૂછે તો પણ આપણને પરીક્ષામાં એ આવડવાનું જ છે। તો પહેલો પ્રશ્ન એમ છે કે વિધાનોની સત્યાર્થતા ચકાસો
बने अक्षोना छेद बिंदु ने उगम बिंदु कहे छे। तो अहीं आपणे रेड कलर थी हूँ अहीं दोरू छू, एमां अहीं लखेलू छे आपणी रकम, मैं रेड लाइन करी छे ए आपणुं विधान छे। तो आपणने ख्याल छे ज के बने अक्ष ज्यां छेदे ई छेद बिंदु ने एनुं आ जे बने अक्ष ज्यां छेदे छे ग्रीन कलर थी मैं दोर्युं छे ए बिंदु ने उगम बिंदु कहवाय, बराबर छे। तो एना याम छे 0 0 ज थाय, एटले के आ विधान छे ई साचुं छे। हवे आपणे त्यार पछीनुं जोईए बीजुं विधान। तो बीजा विधानमां पण आपणने एवुं ज कहे छे કે એક્સ અક્ષ પરના બિંદુનો એક્સ યામ શૂન્ય હોય છે। હવે મેં તમને પહેલાં જ વાત કરી હતી કે એક્સ યામ એટલે આપણું જે આ યામ સમતલ છે એમાં આ હું જે ગ્રીન કલરની લાઈન દોરું છું આ થઈ ગયો આપણો એક્સ યામ। તો એક્સ યામમાં જે બિંદુ હોય એનો હંમેશા પહેલો યામ છે એ એક્સ અને બીજો યામ છે એ ઝીરો હોય, એટલે કે પહેલા યામની એક્સ મીન્સ કે કોઈ પણ કિંમત અને વાય એક્સ પર બિંદુ ન હોય એટલે ઝીરો। તો આપણને તો એમ કીધું છે કે એક્સ યામ શૂન્ય હોય એટલે વિધાન છે એ ખોટું થાય। જો એને એક્સ યામના બદલે તમને અહીંયા વાય યામ લખ્યું હોત કે વાય યામ શૂન્ય તો આપણું વિધાન છે એ તો સાચું થાત। હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ। તો ત્રીજા પ્રશ્નમાં આપણને શું કીધું છે? તો ત્રીજા પ્રશ્નમાં આપણને એમ કીધું છે કે બિંદુ પી -2 -3 નું એક્સ અક્ષથી અંતર -3 છે। હવે જો આપણને કોઈ પણ બિંદુ હોય એનું આપણને અંતર પૂછે, હવે પહેલો યામ છે એ આપણને બધાને ખ્યાલ છે કે પહેલો યામ છે -2 અને બીજો યામ છે એ -3 છે। આ પહેલો યામ છે એને આપણે શું કહીએ? તો કે એને આપણે એક્સ કહીએ, બીજો યામ છે એને આપણે વાય કહીએ। તો એક્સ અક્ષનું અંતર પૂછે ત્યાં જો -2 લખેલું હોત, અહીંયા 3ની જગ્યાએ આપણને જો અહીંયા 2 આપેલું હોત -2 તો વિધાન સાચું થાત। પણ આપણને -2 સિવાય કોઈ પણ રકમ આપે, કોઈ પણ સંખ્યા આપે, કોઈ પણ મૂલ્ય આપે તો આપણું વિધાન છે એ દરેક સંજોગોમાં ખોટું જ થાય। ટૂંકમાં કહેવાનો મિનિંગ શું છે એ તમે સમજી ગયા કે એક્સથી અંતર પૂછે એટલે જવાબમાં એક્સ યામ આવે અને વાયથી અંતર પૂછે તો જવાબમાં વાય યામ આવે। ટૂંકમાં આપણે માત્ર એટલું જ યાદ રાખવાનું હતું। ચાલો તો હવે આપણે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ। હવે ત્યાર પછીના વિધાનમાં એમ કીધું છે કે બિંદુ P4 3 નું ઉગમ બિંદુથી અંતર 7 છે। હવે જો આ વિધાન છે એ ખોટું વિધાન છે, પણ આપણે ગોખી નાખીએ કે ભાઈ આવું વિધાન આવે એટલે ખોટું, તો આપણને ગણિત છે ને એ ન આવડે। એનું કારણ છે કે ગણિતની અંદર આપણને રકમ છે એ બેઠે બેઠી તો પૂછવી હોય તો પૂછે, નહીંતર બદલાવીને જ પૂછવાના છે। તો બદલાવીને પૂછે ત્યારે આપણે વિધાન સાચું છે કે ખોટું એ કેવી રીતે કહી શકીએ? તો એના માટે આપણને રીત આવડવી જોઈએ। જો આપણે રીત જાણતા હોય તો આપણે દાખલો ગણી અને આપણે તરત જ જવાબ આપી શકીએ અને આપણે તરત કહી દેશું કે બેન આ વિધાન છે એ સાચું થાય અથવા તો ખોટું થાય। તો એના માટે આપણે રીત જોઈ લઈએ। તો હવે સૌથી પહેલાં તો આપણે શું એક બિંદુ દોરવાનું છે, બરાબર? અને એ બિંદુ આપણે ક્યાં દોરશું? તો કે બિંદુ આપણે આ જે મેં યામાક્ષ દોર્યા છે એની અંદર દોરવાનું છે। તો સૌથી પહેલાં આપણે બંને જે આંકડા છે એની નિશાની જોઈએ। તો પહેલું છે 4, એની નિશાની છે પ્લસ, અને બીજું છે 3, તો એની નિશાની પણ છે પ્લસ। તો આવું પ્લસ પ્લસ હોય એવું જે આપણું જે ચરણ છે એ છે પ્રથમ ચરણ, એટલે કે બિંદુ પી છે એ પ્રથમ ચરણમાં અહીંયા ક્યાંક આવેલું હશે। હવે એક્ઝેક્ટ તો આપણી પાસે જો આ લેખ હોય તો એમાં આપણે દોરીએ, પણ આ તો હું જસ્ટ તમને ખાલી સમજાવું છું કે ખરું ખોટું કેવી રીતે। તો એના માટે મેં પહેલાં ચરણમાં કોઈ એક બિંદુ પી લઈ લીધું છે, નામ આનું આપણે આપી દીધું પી। હવે જુઓ આપણને આ 4 આ અંતર જે છે એ છે આપણું 4, આપણને ખ્યાલ છે, અને આ અંતર જે આપણું છે એ છે 3, એ પણ આપણને ખ્યાલ છે, અને અહીંયા જે છે એ છે આપણું ઉગમ બિંદુ, બરાબર? અમે બ્લુ કલરનું રાઉન્ડ દોર્યું એ છે આપણું ઉગમ બિંદુ, અને આ પી લખેલો છે એમાં પણ હું રાઉન્ડ દોર દઉં છું એ છે આપણું બિંદુ।
હવે આપણે શું કરવાનું છે તો કે ઉગમ બિંદુથી પી નું અંતર શોધવાનું છે એટલે બંને વચ્ચે હું એ લાઈન દોરી દઉં છું મેં જે લાઈન દોરી છે ને એ આપણે અંતર શોધવાનું છે તો આપણને પાયથાગોરસની ત્રિપુટી ખબર જ છે બરાબર ત્રણ ચાર પાંચ એટલે આપણને આ અંતર છે પાયથાગોરસનો નિયમ આપણે મૂકીને દાખલો ગણીએ તો પાંચ આવે તો આપણે અહીંયા તો સાત આપેલું છે અહીંયા રકમમાં આપણને કેટલું આપેલું છે તો કે રકમમાં આપણને સાત આપેલું જો મેં લાલ કલરનું રાઉન્ડ કર્યું એટલે સાતના બદલે જો પાંચ આપેલું હોત તો આ વિધાન સાચું થાત પણ અહીંયા સાત આપેલું છે પાંચ નથી એટલે વિધાન થશે ખોટું હવે આ રીતે રકમમાં તમને કોઈ પણ આંકડા બદલીને માપ બદલીને આ વિધાન પૂછે તો આપણને આવડવું જોઈએ ચાલો હવે આપણે ત્યાર પછીનું લઈએ તો ત્યાર પછીનું વિધાન છે એમાં આપણને શું કીધું છે તો ચાલો ચકાસીએ આપણને એમ કીધું છે કે બિંદુ પી ત્રણ ચારનું એક્સ અક્ષને સાપેક્ષ પ્રતિબિંબ ત્રણ માઇનસ ચાર છે ચાલો હવે જો પ્રતિબિંબ એટલે શું પહેલાં તો એ સમજવાની કોશિશ આપણે અહીંયા કરવાની છે આપણે આ યામાક્ષ દોરી લીધા તો કે હા બેન આપણે આ યામાક્ષ દોરી લીધા છે એમાં પહેલું આ જે છે આપણે ખ્યાલ જ છે કે આ આપણો એક્સ અક્ષ છે અને આ આપણો વાય અક્ષ છે હવે તો કે આપણે બિંદુ પી દોર્યું છે ત્રણ ચાર હવે તમે આ પેલું ત્રણ છે એ પ્લસ છે ચાર છે એ પણ પ્લસ છે એટલે કે પહેલા ચરણનું બિંદુ છે મેં ધારો કે અહીંયા દોર્યું તો ગ્રીન કલરનું એકદમ ટપકું કર્યું છે એની ફરતે મોટું રાઉન્ડ પણ કરી દઉં છું એટલે તમને આસાનીથી દેખાય તો એક્સ અક્ષને સાપેક્ષ બિંદુનું પ્રતિબિંબ આપણને પૂછ્યું છે એટલે પ્રતિબિંબ એક્સ અક્ષને સાપેક્ષ કે ત્યારે તમારે એક્સ અક્ષમાં કાંઈ કરવાનું નથી એટલે કે એક્સ યામ જી છે જો અહીંયા ગ્રાઉન્ડ કરું છું આમાં તમારા એક્સ યામ તમને અહીંયા ત્રણ બતાય છે તો તમારે એનું પ્રતિબિંબ જે લ્યો એમાં એક્સ યામમાં કાંઈ ફેર કરવાનો નથી એટલે કે ત્રણ છે તો તમારે અહીંયા પણ તમારે ગ્રીન રાઉન્ડ કરી દઉં છું તમે જુઓ અહીંયા પણ એક્સ યામ ત્રણ જ રાખવાનો છે પણ તમારો જે વાય યામ છે હું બ્લુ કલરનું રાઉન્ડ કરું છું જો અહીંયા તમને બતાશે તો એ ચાર છે એની નિશાની બદલવાની થાય ક્યારે એક્સ અક્ષને સાપેક્ષ કહીએ તો એક્સ એમ નંબરીએ વાય અક્ષની નિશાની બદલી જાય તો વાય અક્ષમાં ચાર છે તો એનું મૂલ્ય છે એ આપણે વિરુદ્ધ નિશાની કરી નાખવાની જો પ્લસ હોય તો માઇનસ કરવાનું માઇનસ હોય તો પ્લસ તો અહીંયા આપણે થઈ જશે માઇનસ ચાર કારણ કે પ્લસ ચાર છે તો માઇનસ ચાર થાય હવે આને આ પ્રશ્ન જો આપણને વાય અક્ષ માટે કીધો હોય તો આ વિધાન ખોટું થાય બરોબર છે ટૂંકમાં આપણે જે અક્ષ કીધો હોય એ અક્ષને એમ નેમ રાખવાનો છે બાકીનું જે મૂલ્ય છે એમાં નિશાની બદલાવાની છે ચાલો તો આ પણ હવે આપણને સમજાઈ ગયું હશે આના જેવા કોઈ પણ વિધાન આવે પરીક્ષામાં તો આપણને આસાનીથી હવે આવડી જશે હવે આપણે ત્યાર પછીનો પ્રશ્ન લઈએ વિધાન છ હવે એમાં આપણને શું કહે છે તો એમાં એમ કીધું છે કે બિંદુ -5.8 -5.8 નું વાય અક્ષને સાપેક્ષ પ્રતિબિંબ તો જો હવે આપણે અહીંયા શું કરશી તો વાય અક્ષને સાપેક્ષ પ્રતિબિંબ કે એટલે વાય અક્ષ આપણે એમને એમ જ રાખવાનો છે એ હું તમને બતાવું વાય અક્ષ આપણો અહીંયા 8 છે તો અહીંયા આપણે 8 એમને એમ જ રહેવો જોઈએ પરંતુ અહીંયા તમે જોઈ શકો છો મેં લાલ કલરના રાઉન્ડ કર્યા છે એમાં કે વાય અક્ષ એમને એમ રહેતો નથી વાય અક્ષની નિશાની બદલી જાય છે વા પ્લસ છે તો પાછળ માઇનસ થઈ ગયો છે એટલે વિધાન ખોટું પડે છે આમાં ખરેખર શેની નિશાની બદલવી જોઈએ ચાલો હવે તમે જ કયો જોઈ તો કે બેન વાય તો એમને એમ રખાય પણ એક્સ અક્ષની નિશાની બદલાવાની થાય અહીંયા -5 છે તો આ બાજુ અહીંયા એને +5 કરવી જોઈએ તો એનું પ્રતિબિંબ મળ્યું કહેવાય તો હવે તમને આ પ્રકારનો પ્રશ્ન આવે એટલે આવડી જશે બરાબર ચાલો તો હવે આપણે ત્યાર પછીનો પ્રશ્ન લઈએ એમાં એમ કીધું છે કે ત્રીજા ચરણમાં બિંદુના બંને યામ ઋણ હોય છે આ વિધાન સાચું છે કે ખોટું તો આપણે અહીંયા જોઈ ગયા છીએ કે આપણે જે યામાક્ષ દોરીએ છીએ એમાં યામ સમતલની અંદર આપણે એક્સ અહીંયા ઋણ આવે છે આ જે આપણે દોરી છીએ અહીંયા તમને બધાને ખ્યાલ છે કે અહીંયા જે બે અંકો આપણે લખી છીએ એ બધા ઋણ લખી છીએ અને આ બાજુ છે એ આપણે નીચે પણ આપણે માઇનસ લખી છીએ તો આપણો જે યામ છે એનું આ જે એક્સ અક્ષનો જે ભાગ છે એ પણ ઋણ અને વાય અક્ષનો આ જે ભાગ છે એ પણ ઋણ
बने भाग छे ऋण छे एटले आ त्रीजा चरण नी निशानी माइनस माइनस थाय एटले विधान छे ई साचुं थशे। चलो